પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. સમાચાર મળી રહ્યા છે જૂનાગઢમાંથી. યુથ કોંગ્રેસ જૂનાગઢ દ્વારા હાલ તો કોરોના મહામારીના કારણે જે 35 કરોડ બેરોજગાર યુવાનો કે તેમને નોકરી આપવા માટે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ આ કાર્યક્રમમાં જોડાયા. હાલ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. કામ ધંધા નોકરી વેપાર સાવ ભાંગી પડ્યા છે. 35 કરોડ યુવાનો બેકાર બન્યા છે. બેરોજગાર બનેલા યુવાનોને નોકરી આપવા જૂનાગઢ યુથ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ભીખાભાઈ જોશી, યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને રજૂઆત કરી કે દેશમાં બેરોજગારીને રોજગારી આપવાનું સરકારે આપેલું વચન અને ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનું લોકોનું સપનું ક્યારે સરકારે પૂરું નથી કર્યું તે ઉદ્દેશીને યુથ કોંગ્રેસ જૂનાગઢ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે. 30 કરોડ જેટલા યુવાનો જે બેરોજગાર થયા છે તેના અનુસંધાને યુવાનોને રોજગાર મળે, નવી નોકરીઓ મળે, જે સરકારમાં હાલમાં ખાલી પડેલ જે જગ્યાઓ છે તે જગ્યાઓ તાત્કાલિક ભરાય તેના માટે થઈ અને આજે આવેદનપત્ર યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે. કોંગ્રેસના વડીલ ધારાસભ્ય તરીકે એની સાથે આવેદનપત્ર દેવા માટે આવ્યો છું અને મારે આજે મોદી સાહેબને તમારા માધ્યમથી એક યાદ કરાવવાની છે કે જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી હતી ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એણે એમ કીધું હતું કે જો અમે પહેલી સરકાર અમારી સરકાર બનશે તો ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં ખાતામાં 15 લાખ રૂપિયા આપશું અને 2 કરોડ લોકોને નોકરી 20 કરોડ લોકોને નોકરી આપશું. તો મોદી સાહેબ તમે સાંભળતા હો તો આજે ફરી વખત એક જૂનાગઢના ધારાસભ્ય તરીકે તમને યાદ કરાવું છું, યુવાનો બેકાર છે. વનરા ચૌહાણ સાથે અશોક બારોટ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.